थैंक यू गेटिंग भाई तुम्हारा घणो साथ यंगस्टर मित्र सॉरी यंगस्टर स्पोर्ट्स क्लब द्वारा या जो के विनर टीम ने मेडल अपना आवशे तो जे अपना विनर टीम ना जेटला भी खिलाड़ी से ए बराबर थी आवशे जिमने आ यंगस्टर स्पोर्ट्स क्लब ना अमर आयोजक छे एक एक मेडल पे रहते फटाफट पेरा दे पेरा दे पेरा दे फटाफट फोटो पड़ता जी यंगस्टर स्पोर्ट क्लब बिल्डिंग मित्र खरेखर एक प्रशंसा पात्र है केम के नौजवान है बदा आ क्रिकेट टूर्नामेंट तो घना लोग रमारे आयोजन कर आज आयोजन करेलो तो के अलग वॉलीबॉल जो खरेखर जो वॉलीबॉल ना भी मास्टर खिलाड़ी है अपनी भाई कहवा अलग अलग मैं जुड़ू नारगोल में आवाज करे ये जोता जाऊँ मैं तो अत्यार भी आ लोग बहुत मस्त आयोजन करी हूँ तरह सवेरे हूँ फोन आयो कि आप कॉमेंट्री अपनी तो हूँ क्रिकेट ग्राउंड पर आज भी कदाच वापी में सवेरे क्रिकेट तो मरी मैं फरी ने रविवार मेरे क्रिकेट में बंदर जो तर एक कॉल आया एट हूँ आई रो रात्र સાંજી બધે અચ્છા બીજી વસ્તુ મને જોવા મળ્યું આજે જે ટીમ જીતી હતી ટીમ તો બંને જ મજબૂત હતી એમાં એક નો ડાઉટ કે લોકોના માટે જે ખેલાડી હતા બંનેમાં પણ એક વસ્તુ આ જે શરીર સર સાથે નામ શું થયું અસલમભાઈ અસલમભાઈના જેટલો હાર્ટ એને કરતા બી એક જોવા જેવો તો એને આગળ ભાઈ હતો એમ એસ ધોની એની એક ટેકનિક હતી જયારે જોઈએ આ સર્વિસ કરે ને ત્યારે આમ આમ કરે પણ અસલમભાઈની સર્વિસ બિના માથા પરથી જાય હજુ એક બી એક મને જોવા જોર કે એનો બોલ નથી લાગ્યો બહુ સરસ સર્વિસ કરે એના કારણે એક રહેશે પોઈન્ટ ભરતો છે તો એને મને જોવા જ નથી લાગ્યો બીજું હારેલી ટીમને મારો અભિનંદન તો છે જ કેમ કે નેક્સ્ટ ટાઈમ કદાચ આવશે ખરી બેન એના હસ્તે જોવા જઈએ તો આ લોકો મેચ જીત્યા છે હવે આપણી પાસે સમય ઓછો છે હું અને મારે જોવા જેવો તો આગળ આવું જોઈએ પણ આ ટ્રોફી આ પછાડી એની મારી આગળ છે ને હું એની પછાડી છું એટલે ત્યાં નથી ફાવતું હારેલી ટીમને હું આશ્વાસન જ આપવાનો અભિનંદન જ આપું કે નેક્સ્ટ ટાઈમ કદાચ એ તૈયારી કરે કેમ કે આ લોકોની ટીમ એટલી મજબૂતી હતી પણ એકને જીતવું છે ને એકને હારવું છે મિત્રો તો નારાજ ના થાય બીજી વખત આપણે નેક્સ્ટ ટાઈમ કદાચ ટુર્નામેન્ટનું આયોજન થાય તો આ એક ટ્રોફી બી લઈ શકશે તમે નેક્સ્ટ ટાઈમ એના માટે તમને અભિનંદન આપું છું હારેલી ટીમને તો હારેલી ટીમને પહેલાં બોલાવીશું ને આપણી એક રનર્સ ટ્રોફી હા તો આજે અમારા આયોજક તરફથી જે મેડલ લખવામાં આપેલો છે હારેલી ટીમને પણ આપવામાં આવશે તો દરેક આજે અમારા યંગસ્ટાર સ્પોર્ટ ક્લબના જે આયોજકો છે એ એક એક પોતપોતાના તરફથી મેડલ પહેરાવશે સરસ એવું આયોજન કરેલું છે જોવા જેવું છે અને એક વોલીબોલનું ગ્રાઉન્ડ જોવા જોઈએ તો બહુ સરસ એક ગ્રાઉન્ડ પણ છે અહીંયા બરાબરથી સમિતિની પરેજ તાલીઓ બદલી થઈ ગઈ દોસ્તો इतना महान के लिए आपके तालियां जो है बहुत ही छोटी पड़ रही है प्लीज थोड़ा तालियां हो जाइए
मैं जानू कि आज रोज पंजाब हिंसा स्पोर्ट्स क्लब द्वारा जो टूर्नामेंट नु आयोजन करवामां एमां अपना इमरान भाई वापी तरफ थी लाइव स्ट्रीमिंग करवामां आव्युं छे एमना माटे जोरदार तालियों મેં પહેલા પણ ઘણી વાર કીધું છે કોમેન્ટ્રી કરતા કરતા કે જે એક ભૂમિકા હતી ખરેખર શ્રી કૃષ્ણની ભૂમિકા કહે તો ખોટી નથી મહાભારતમાં જે શ્રી કૃષ્ણ કરતા હતા ને એવી જ ભૂમિકા અહીંયા અમ્પાયરે કરી આજે તમે કહેતા છે કદાચ કે બંને બાજુ આ પક્ષ હું ક્રિકેટમાં બહુ અમ્પાયરિંગ કરું છું તમને કદાચ કહું છું પણ ક્રિકેટનો પાક્કો અમ્પાયર છું કેમ કે બંને પક્ષને સાચવવું પડે છે એક નો બોલ આપે ને તો પેલો કહે કે કેમ નો બોલ આપ્યો ને પેલો નહીં આપે તો પેલો કે વાઇડ હતો આ વસ્તુ બને છે આજે તમે બંને પાછી પ્રેશર નાખતો હતો અને એ પ્રેશરમાં બી સરસ એવી અહીંયા અમ્પાયરિંગ કરે એવા અમારા વિકાસભાઈને એક ટુર્નામેન્ટ આયોજન તરફથી એક કવર આપવામાં આવે છે સરસ એવી અમ્પાયરિંગ કરી છે અને ખરેખર મેં તો જોયું સરસ સરસ એવી અમ્પાયરિંગ કરતો છે આજ રોજ આપણી ટુર્નામેન્ટમાં સરસ એવી કમેન્ટેટરની ભૂમિકા નિભાવનાર હિતેશભાઈ ટંડેલ જે નારગોલના રણજી પ્લેયર બી રહી ચૂક્યા છે ક્રિકેટમાં એમના માટે જોરદાર તાળીઓ આપણે મેં પહેલા બી કીધું છે સરસ ટીમ તો બની હતી સમય બહુ ઓછો છે બોલવા જેવો તો ઘણો છે રનર્સઅપને કેપ્ટનને આપણે પહેલા બોલાવીશું કેમ કે એ લોકો બી નારાજ તો નહીં જશે એ લોકોને ખબર કે બહુ ટુર્નામેન્ટ રમે છે હારેલી ટીમમાં બી લોકો જૂથ માને જ છે તો હારેલો ટીમના કેપ્ટનને એક રનર્સઅપની ટ્રોફી લેવા માટે બોલાવું છું તો એ કેપ્ટન આવી જાય ગુજિયાભાઈ ગુજિયાભાઈ કેપ્ટન હા ગુજિયાભાઈ તો એક હા એક ટ્રોફી ટ્રોફી આપે ગુલજાભાઈના હસ્તે એક બહુ આકર્ષક ટ્રોફી જીઠાભાઈ ખરેખર બહુ સરસ ખેલાડી છે જીઠાભાઈ બહુ સરસ ખેલાડી છે જેટલું જ કદાચ સારો જીઠાભાઈ જેટલું જ સારો રમતા છે એટલે બોલતા બી હશે એને બે શબ્દ બોલવાનો મોકા અહીંયા આપી છે જીઠાભાઈ પ્લીઝ પ્લીઝ બે શબ્દ બોલું છે સર ટુર્નામેન્ટ છે પ્લીઝ જીઠાભાઈ બે શબ્દ ખાલી તમારા બે શબ્દ અમારા શબ્દ બોલતો જોઈએ જીઠાભાઈ પ્લીઝ ખરેખર એને ગેમ જોઈને અમે ઇમ્પ્રેસ થઈ ગયા છે ખૂબ બહુ સરસ તમારી આ ગેમ હતી ખૂબ જ સરસ આયોજન હતું અને અમ્પાયરને જે કંઈ થયું અમ્પાયર જોડે એ ભૂલચૂક માફ કરજો સરસ ભાઈ આપી ખબરના બે શબ્દમાં કેટલો મીઠો બોલો તો તમે જાણી ગયા હશે હવે આપણી પાસે બે વારંવાર કેવું છે કે છ મહિના આ ટ્રોફીને લગાવવા લાગેલે કોઈનુર લગાવી લે આ ટ્રોફી આકર્ષક ટ્રોફી જેને હકદાર બને છે એવા જ આપણા અમીન વાલોડના કેપ્ટન પ્લીઝ હવે दर्शक सर अपने से आप इतना बड़ा काम के लिए तालियां सर जोशों में दें प्लीज बहुत ही बड़ा ट्रॉफी लेकर आ रहा हूँ अच्छी बात यह है अमीन भाई अमीन भाई दो सौ रुपये अमीन भाई आपको कैसा लगा यहाँ पर इस टूर्नामेंट को यहाँ पर आयोजन कैसा लगा आपको जो बच्चों लोगों ने अभी यंगस्टर है और यहाँ का माहौल आपको कैसी फीलिंग हो रहा है कि यहाँ आपको खेलते ये बताइए प्लीज थैंक यू
સૌથી પ્રથમ પહેલા તો હું આયોજકનો આભાર માનું છું કે આટલી સારી સંખ્યામાં ઓર્ગેનાઇઝિંગ કર્યું અને અનુરોધ કર્યો અને સ્પેશિયલી ખાસ તો અમારા સ્પોન્સર તસ્લીમભાઈ જેમણે અમને અમારું બહુ સારું વેલકમ કર્યું જમવાની સગવડ આ તો બધું બહુ સારું હું બહુ આભારી છું અને મારી ટીમ પણ એમની આભારી છે અગાઉ તમે આવતા વર્ષોમાં આવું આયોજન કરતા રહો અને અમે રમવા આવશું થેન્ક યુ વેરી મચ અમીનભાઈ ભાઈ આયોજકોને એક ઉમેદ છે કે અસલમભાઈ જે ખરેખર સર્વિસર બહુ જ સારો છે એમની પણ બેસ્ટ છે અસલમભાઈ ખરેખર તારી સર્વિસથી તો તમે તમારો પૂરો શ્રેય જાય છે તારી જીત તમારું જીત તમારો પૂરો શ્રેય છે અસલમભાઈ એક વસ્તુ મને ખબર નથી પડી આ પેલા ભાઈનું નામ શું એમએસ ધોની પરમ મિત્ર એવા ચંદરભાઈ ને ફોન કરતો એટલે હું ઈચ્છું છું કે એ બી બે શબ્દ બોલાવીને જયારે અડધી રાત્રે પણ એમને કોલ કરતી અમારો કોલ રિસીવ કરે અને મને એડવાઇસ આપતા કે રિપલ આ રીતે મળો છે આ રીતે મળો છે એટલે એમને રિક્વેસ્ટ કરું છું કે શબ્દ બોલો તમે મારી કહો ખૂબ સરસ આયોજન હતું આ રીતે દરેક વખતે આયોજન કરતા રહે અને અમે સપોર્ટ કરતા રહીશું તમે જ્યારે પણ ફોન કરશો તમે તૈયારી થેન્ક યુ ઊભું કરવામાં તો સમય નહીં લાગે પણ એને પૂરું કરવામાં બધાનો સાથ સહકારનો ખૂબ જરૂરી એવો મારા યંગસ્ટર સ્પોર્ટ્સ ક્લબના તમામ યુવાનો માટે એકવાર જોરદાર તાળીઓ બધા ખૂબ સાથ સહકાર મળ્યો છે અને આવી રીતે આપણે દર વર્ષે ટુર્નામેન્ટ યોજીએ તમારો સાથ સહકાર અને થેન્ક યુ અમીનભાઈ થેન્ક યુ હાર્દિકભાઈ અમને સારો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા મળી અને દર વર્ષે તમે અમે ટુર્નામેન્ટમાં તમને ઇન્વાઇટ કરશો તમે આવજો થેન્ક યુ સો મચ